પલસાણા ચોરસ્તા ખાતે આવેલા પ્રવેશ પાર્કમાં ડિગ્રી વગર દવાખાનું ચલાવતા બોગસ ડોક્ટર પાસે ધામધમકી આપી રૂપિયાનો તોડ કરનાર બે પત્રકારો સહિત ત્રણ સામે પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પલસાણા ચોરસ્તા પાસે આવેલા મૃત્યુંજય શ્રીનિવાસ મંદળ કોઈપણ જાતની ડિગ્રી નહીં હોવા છતાં પણ પ્રવેશ પાર્કમાં દવાખાનું ચલાવતો હતો, જેની પાસે ત્રણ ઇસમોને આવીને પોતાની ઓળખ પત્રકારની આપીને પ્રેસનો આઈ કાર્ડ બતાવી દવાખાનું કેમ ચલાવો છો તેમ કહી ધામધમકી આપી 51,000ની માંગણી કરી હતી. જોકે મૃત્યુંજય આટલા રૂપિયા નહીં હોવાનું જણાવતા ત્રણેય તોડબાજોએ પોલીસને બોલાવશે એમ કહી તેની પાસેથી 4,000 રૂપિયા કાઢી લીધા હતા. જોકે બાદમાં 5 જૂનના રોજ પોલીસે આવેલા ચાર પત્રકારો પૈકી અગાઉ તોડ કરી જનાર બે પત્રકારોને બોગસ ડોક્ટરે ઓળખી કાઢ્યા હતા. આ અંગે પલસાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે બોગસ ડોક્ટર પાસેથી તોડ કરી જનાર કડુદરાના ખેતેશ્વર રેસીડેન્સીમાં રહેતા સંતોષ શર્મા, ઉધનાના મીરાનગર પાસે આવેલા પાંડવ કોમ્પ્લેક્ષમાં રહેતા શૈલેન્દ્ર તિવારીની ધરપકડ કરી છે, જ્યારે તેમની સાથેના એકને વોન્ટેડ જાહેર કરી તેઓને પકડવાના ચક્રગતિમાન કર્યા છે.